नमस्कार मित्रों, स्वागत छे आपनो आपणे YouTube चैनल VS एजुकेशन में। गुजराती साहित्यनी सफरे नवा नवा साहित्यकारो भणता जई शीखता जई जीवन में याद राखता जई अने परीक्षा में जे आपणो एक एक मार्क ते आपणे पाको करता जई, तो तेमाना एकादे साहित्यकार आपणे जोवा जेनो नाम हंगरी ता मनमां जुस्सो आवे, मरम मनमां कहेवाय तो लड़वानी एम भावना थाय, इमनी कविताओ याद आवे, हैं कुर्बानीनी कथाओ याद आवे, सौराष्ट्रनी रसदार याद आवे, सोरठी बहार भटिया याद आवे, कुर्बानीनी कथाओ याद आवे, एवा आपणा अडा खास के मन मोर बंडी थन घाट करे, मन मोर बंडी थन घाट करे याद आवे, चारण कन्या याद आवे, एवा साहित्यकार आपड़ा अने पासो कसुंबेना रग्नो गायक एवा आपड़ा साहित्यकार आजे जोवा है। परीक्षानी दृष्टिए आपड़ी स्पर्धात्मक परीक्षानी दृष्टिए मोस्ट टाइम पी जो कोई साहित्यकार होय तो बीजा कोई नहीं, इमाना एक एटले के झरझर कालिदास मेघाणी। बराबर जोवी आपणे मित्रों झवेरचंद कालिदास मेघाणी ने एकदम डिटेल में अहींया जे कई हूँ तमने समझाऊँ कि तमारी नोटबुक में तमे हारो हार लखता रहीशो तो परीक्षा में वांधो आवशे नहीं। तो जोवी आपणे झवेरचंद कालिदास मेघाणी। जन्म तारीख याद राखजो, आ साहित्यकार एवा है झवेरचंद कालिदास मेघाणी होय, मोहनदास करमचंद गांधी होय, बराबर के पछी काका साहेब कालेलकर होय, बराबर आ बधा साहित्यकारो एवा है के तेमनी जन्म तारीख अने मृत्यु तारीख पण आपणे याद राखवी पड़शे। एटले जन्म तारीख 28 ऑगस्ट 1896, मृत्यु थयुं हतुं 9 मार्च 1947, 51 वर्षनुं आयुष्य। आपड़ा झवेरचंद मेघाणीए पूछ्युं हतुं जन्म स्थळ पूछे तो क्यों चोटीला, अने चोटीला याद आवे एटले आपणे सुरेन्द्रनगर याद आवुं जोईए। बरोबर मूळ वतन क्यांना सुरेन्द्रनगर, बरोबर नु चोटीलामां थयो तो जन्म, पण तेमनुं मूळ वतन पूछे तो बगसरा याद आवे। मूळ वतन क्यों बगसरा, અને કર્મભૂમિ પૂછે તો બોટાદ। આ અગત્યનું કર્મભૂમિ પૂછે તો બોટાદ, કેમ કે દર વર્ષે 9મી માર્ચના દિવસે મેઘાણી વંદના બોટાદમાં થાય। મેઘાણી દર વર્ષે 9મી માર્ચના રોજ મેઘાણી વંદના બોટાદમાં થાય, એટલે કર્મભૂમિ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની કઈ હતી બોટાદ। અને હારોહાર એ પણ યાદ રાખો, પિતા કાલિદાસ આપણને ખબર, હવે ઝવેરચંદ કાલિદાસ મેઘાણીના પિતા પોલીસ માટે યાદ રાખજો, પિતા ક્યાં હતા પોલીસમાં, અને પિતા પોલીસ માટે આમ કહેવાય ને તમને બધી મોભો હોય ઝવેરચંદ મેઘાણીનો, એટલે ગુજરાતી સાહિત્યના એવા બે સાહિત્યકાર એક ઝવેરચંદ મેઘાણી અને દેવશંકર મહેતા। આપણા જગદીશ ત્રિવેદીના નાના દેવશંકર મહેતા આ બે એવા સાહિત્યકાર હતા, એટલે કે ઝવેરચંદ મેઘાણી અને દેવશંકર મહેતા તે પોતાની પાસે પિસ્તોલ રાખતા, એવા બે સાહિત્યકાર જે પોતાની પાસે પિસ્તોલ રાખતા હોય એવા બે, દેવશંકર મહેતા અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી। અને જ્ઞાતિ મેઘાણી ને કેવા હતા તો કે વાણિયા હતા, બરોબર ઉપનામો જોઈ તો કે પહાડીનું બાળક છે, આ પોતાની જાતને પહાડીનું બાળક કહેતા, કેમ કે ચોટીલા, બરોબર ચોટીલા એટલે પહાડો, પહાડ ચોટીલામાં આવેલા હોય એટલે પોતાની જાતને ચોટીલામાં થયો તો જન્મ, એટલે પોતાને કહેતા કે હું તો પહાડનું બાળક છું, પહાડનું બાળક। અને રાષ્ટ્રીય શહેર આપણને ખબર કોણે કીધા, ગાંધી બાપુએ, કઈ કૃતિ બદલ, યુગ વંદના કૃતિ બદલ, મોહનદાસ કરમચંદ ગાંધીએ આપણા ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને રાષ્ટ્રીય શહેરનું ગુરુદેવ।
અને હરોહાર કસુંબળના રંગનો ગાયક યાદ રાખવાનો કમારે ધનની ના હૈયા માં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ અરે પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાઈ ગો ઓ રાજ મને લાઈ ગો કસુંબીનો રંગ કમારી બહેની ના કંઠની તરતા હાલરડામાં ધૂણો કસુંબ બીનો રંગ એ રાજ મને લાઈ ગયો કસુમ બીનો રંગ એવા કસુંબીના રંગનો ગાયક આપણા ઝવેરચંદ કાળીદાસ વેગાણી અને લોક સાહિત્યનો મત મૂરલો લોક સાહિત્ય નામનો શબ્દ આખા ગુજરાતમાંથી ક્યાં જતો રહ્યો હતો કોઈને ખબર નથી આ કોઈ શબ્દ જ ગાયબ થઈ ગયો તો લોક સાહિત્ય પણ એ આપણું ગુજરાતનું લોક સાહિત્ય ભારતનું લોક સાહિત્ય પાછું મરેલું હતું એની ઉપર ઝવેરચંદ કાળીદાસે અમૃતની અંજળીઓ છાંટી અને પાછું એ લોક સાહિત્યને બેઠું કર્યું અંજળીઓ છાંટી છાંટી એ આપણા ઝવેરચંદ કાળીદાસ વેગાણી ત્યારબાદ સાહિત્ય યાત્રી સાહિત્યની શોધમાં આપણા ઝવેરચંદ મેઘાણીને બહુ ફરવાનો બહુ શોખ સાહિત્યની શોધમાં બધા બધા અલગ અલગ સ્થળે ફરતા જાય અને બધી માહિતી એકઠી કરતા જાય એટલે જ આપણને મળી રોબર સૌરાષ્ટ્ર સ્ટાર પુરબાનીની કથાઓ સોરઠી બહાર રોટિયા એ બધી ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ આપણે આગળ પાર્ટ ટુ માં જોઈ ત્યારબાદ શાણો પોતાની યાદ કરવું કેટલા શાણો ત્યારબાદ આ અગત્યનું કેમ કે તાજેતરની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાણ હોય કે વિલાપી ઉપનામ કોનું હોય તો ઝવેરચંદ મેઘાણીનો એ અત્યારે આપણે ચોપડ કરી હવે આ પણ યાદ રાખજો દસાણી ઉપનામ બરોબર કદાચ આ ન પૂછે હવે દસાણી ઝવેરચંદ મેઘાણીનું અને હરોહર નિસર્ગ પણ ઝવેરચંદ મેઘાણીનું કેમ કે હતા પ્રકૃતિના કવિ સોરઠી સાહિત્યનો સુકાની છે હે સોરઠ થઈ અમારી જગજૂની અને ગઢજૂનો ગિરનાર કેના હાવજ અંજણ વિવે કેના નમણા નરને નાર એવા એવું આપણું સોરઠ અને સોરઠી સાહિત્ય સુકાની જો કોઈ હોય તો બીજું કોઈ નહીં આપણા ઝવેરચંદ કાળીદાસ મેઘાણી જોઈ આપણા ની માહિતી યાદ રાખવાનું હોય સાહિત્ય લખવાની શરૂઆત કુરબાનીની કથાઓ દ્વારા કરી યાદ રાખજો સાહિત્ય લખવાની શરૂઆત કુરબાનીની કથાઓ મોસ્ટ ટાઈમ બિહે લખી નાખજો ત્યારબાદ મન મોર બની થન ઘાટ કર મન મોર બની થન ઘાટ કર ઈ મેઘાણીનું અમર લોકગીત મન મોર બની થન ઘાટ કરે રવિન્દ્ર મેઘાણીની એલા રવિન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતા નવી વર્ષામાંથી લેવામાં આવ્યું કેમાંથી લેવામાં આવ્યું એ નવી વર્ષામાંથી લેવામાં આવ્યું ત્યારબાદ આ યાદ રાખજો સૌરાષ્ટ્રના સિંહ ઉપનામે હું તો હું હું સૌરાષ્ટ્રનો સિંહ હું તેવા ઉપનામે કલમ અને કિતાબ નામની ખૂબ જ લોકપ્રિય કલમ ચલાવતા હતા યાદ રાખવાનું કલમ અને કિતાબ નામની લોકપ્રિય કલમ કોણ ચલાવતું હતું તો કે આપણા ઝવેરચંદ કાળીદાસ મેઘાણી અને તેમાં તેમણે ઉપનામ શું રાખ્યું હતું સૌરાષ્ટ્રનો સિંહ એટલા માટે પણ એક નોટ ડાઉન કરી લીધું 1930માં સત્યાગ્રહની ચળવળમાં જોડાયાના આરોપસર 2 વર્ષની જેલની સજા પણ આપણા ઝવેરચંદ મેઘાણીએ ભોગવી હતી બરોબર સત્યાગ્રહમાં દેશની આઝાદીની લડતમાં પણ આપણા ઝવેરચંદ કાળીદાસ મેઘાણી પાછા પડ્યા નથી તેમાં પણ પોતાનું યોગદાન ઝવેરચંદ મેઘાણીએ આપેલું ત્યારબાદ સૌરાષ્ટ્ર ફૂલછાબ જન્મભૂમિ જેવા અગત્યના સામયિકના પોતે શું હતા તંત્રી હતા બોલો એટલે કરો સૌરાષ્ટ્ર ફૂલછાબ જન્મભૂમિ જેવા અગત્યના સામયિકના શું હતા તો કે તંત્રી હતા ત્યારબાદ યુગ વંદના મેં તમને કીધું એમ કે યુગ વંદના કાવ્ય સંગ્રહ માટે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું કયા કાવ્ય સંગ્રહ માટે યુગ વંદના કાવ્ય સંગ્રહ માટે ઝવેરચંદ મેઘાણીને
રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું હતું. તો મિત્રો આવા આપણા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણે જોયા. ફરીથી એક વાર ક્વિક રિવાઇઝ કરી લઈ તો જન્મ થાય 28 ઓગસ્ટ 1896, મૃત્યુ થાય 9 માર્ચ 1947. માત્ર ને માત્ર 51 વર્ષનું આયુષ્ય ભોગવીને લોક સાહિત્યના ખોળે પોતાનું માથું મૂકીને ત્યારબાદ સ્થળ કે જન્મસ્થળ ચોટીલા એટલે કે આપણું સુરેન્દ્રનગર મૂળ વતન, આ ત્રણ બાબત યાદ રાખવી પડશે બરોબર. જન્મ સ્થળ પૂછે તો ચોટીલા, પણ મૂળ વતન પૂછે તો બગસરા, અને કર્મ ભૂમિ પૂછે તો બોટાદ. ઉપનામો ક્યાં ક્યાં? પહાડનું બાળક, રાષ્ટ્રીય શાયર, કસુંબલના રંગનો ગાયક, લોક સાહિત્યનો મત મોરલો, સાહિત્ય યાત્રી, શાણો, વિલાપી, દસાણી, નિસર્ગ અને સોરઠી સાહિત્યનો સુકાલી. સાહિત્ય લખવાની શરૂઆત નથી કરી કુરબાનીની કથાઓ દ્વારા. મન મોર બની ઠનગાટ કરે લોકગીત રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતા, કઈ બંગાળી કવિતા? નવી વર્ષા. માથી આપણા ઝવેરચંદ મેઘાણી તો શું કહેવાય, માત્ર બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો. સૌરાષ્ટ્રના સિંહ ઉપનામે કલમ અને કિતાબ નામની કોલમ પણ ચલાવતા હતા. અને 1930માં સત્યાગ્રહની લડતમાં પણ આપણા ઝવેરચંદ મેઘાણી પાસા પડ્યા નહોતા અને 2 વર્ષની જેલની સજા પણ ભોગવી હતી. સૌરાષ્ટ્ર, ફૂલછાબ અને જન્મભૂમિ જેવા અગત્યના સામયિકના તંત્રી પણ આપણા મેઘાણી સાહેબ રહેતા, અને યોગવંદના કાવ્ય સંગ્રહ માટે રાષ્ટ્રીય શાયરનું બિરુદ કર્યું. તો મિત્રો જોઈએ આપણે આગળ પાઠ 2 માં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી.